તો મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી ચાંદની શુક્લા અને યશ ભટ્ટ. અને મોર્નિંગ અપ બનેને શરૂઆત યશ આપના સાથે. કયા સ્ટોક્સ આજે આપના રડાર ઉપર? ગુડ મોર્નિંગ. અને ડેફિનેટલી જે દિગ્ગજ પરિણામો આવ્યા છે ત્યાંથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં ડૉક્ટર રેડ્ડીઝ લેબ તમને જોવા મળશે. રસપ્રદ પરિણામો જે છે તે ખાસ આવતા જોવા મળી રહ્યા છે. અને જેમ આપણે એન્ટિસિપેશન લગાવ્યું હતું તેનાથી પણ સારા ઇન્ફેક્ટ પરિણામો તમે ઓકે ટાઈપ્સ ગણી શકો છો. નફો તમને જે છે તે ખાસ 570 કરોડથી વધી અને 1188 કરોડ આસપાસ આવતો જોવા મળી શકે છે. એટલે સારો ફાયદો છે. આવક 6% વધીને 5215 કરોડ થઈ રહી છે. અહીંયા પણ એક સારું એક તમને રિકવરી આવતી જોવા મળી રહી છે. વાર્ષિક કમ્પેરિઝન આપણે બતાવી રહ્યા છીએ. આ સિવાય એબિટા અને માર્જિન્સ જુઓ. માર્જિન્સ બહુ સરસ સુધર્યા છે. 20.7% વધીને 34.1% અને એબિટા તેમના 74.6% વધીને ઓલમોસ્ટ 1780 કરોડ રૂપિયા આવતા જોવા મળી રહ્યા છે. મેજર ફેક્ટર્સ શું શું છે? તો અમેરિકા નોર્થ અમેરિકા બિઝનેસની આવક જોઈએ જે 17.8 બિલિયન ખાસ આસપાસ થાય છે. એટલે વાય ઓન વાય તમે યર ઓન યર પરિસ્થિતિ જુઓ તો રૂપિયામાં આ તમને આવક થતી જોવા મળી રહી છે. નોર્થ અમેરિકા બિઝનેસથી રેવન્યુ ગ્રોથ જે છે તે 2% આસપાસનો છે. મેજર વાત ત્યાં ધ્યાન રાખો. અને સિક્વન્શિયલ ગ્રોથ છે નોર્થ અમેરિકા બિઝનેસથી તે તમને ઓલમોસ્ટ 11% આસપાસ જોવા મળી રહ્યો છે. યુરોપ બિઝનેસની વાત કરીએ જ્યાં આવક 4.1 બિલિયન રૂપિયા આસપાસ થતી જોવા મળી રહી છે તમને. અને આવી પરિસ્થિતિમાં રેવન્યુ ગ્રોથ 4% થાય છે જે સારું ગણી શકાય. આ રેવન્યુ ગ્રોથ 4%ની સાથે સિક્વન્શિયલ ગ્રોથ જે છે તે 7% આસપાસ છે, જેને તમે ધ્યાનમાં રાખો. ભારત બિઝનેસની આવકની વાત કરી લઈએ આપણે તો અહીંયા તમને 13.3 બિલિયન રૂપિયાની વાત અહીંયા જોવા મળશે, જેમાંથી 26% રેવન્યુ ગ્રોથ ભારત બિઝનેસમાં છે. સારો ગ્રોથ અહીંયા. અને સિક્વન્શિયલ ગ્રોથ 38% આસપાસનો થતો જોવા મળી રહ્યો છે. ઇમર્જિંગ માર્કેટની વાત કરીએ જ્યાં 9 બિલિયન આસપાસની તમને રૂપિયામાં આવક થતી જોવા મળશે. વાર્ષિક આવકની વાત કરી રહ્યા છે આપણે. 1% બિઝનેસ રેવન્યુ ગ્રોથ ઇમર્જિંગ માર્કેટમાં છે. અને રશિયાથી તેમને બિઝનેસ આવક 3.2 બિલિયન રૂપિયા આસપાસ થતી જોવા મળશે. અને રેવન્યુ ગ્રોથ 9% યર ઓન યર તમને જોવા મળી રહ્યો છે. તો આ નંબર્સ હવે બ્રોકરેજ રિપોર્ટ્સ પર નજર કરી લઈએ. સૌથી પહેલાં તમને ન્યુટ્રલ કોલ જોવા મળશે ગોલ્ડમેન શેર્સ તરફથી. 4380 રૂપિયા પ્રતિ શેર તમને લક્ષ્ય જોવા મળશે. તમને કહ્યું ડિસપોઇન્ટિંગ પરિણામો છે અને લિમિટેડ નિયર ટર્મ કેટલિસ્ટ હવે તમને જોવા મળશે. એટલે અહીંથી બહુ સારું થવાની શક્યતાઓ બહુ ઓછી છે તેવું તેમનું કહેવું છે. એબિટા એસ્ટિમેટ 5-7% તેમણે નાણાં પછી 24-25 માટે ઘટાડ્યા છે. અને કહ્યું છે કે જે ટોપલાઇન અને માર્જિન ડેવલપમેન્ટમાં સ્લોઅર ગ્રોથ છે આની અસર તેઓ ફેક્ટરિંગ કરી રહ્યા છે. ક્રેડિટ સ્વિસ જુઓ ન્યુટ્રલ છે. 4050 લક્ષ્ય તેમણે અહીંયા આપી રાખ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જે કન્સર્ન્સ છે તે પર્ટિક્યુલરલી યુએસ એક્સપોઝરમાં થોડું વધારે હોવાના કારણે થઈને અહીંયા અસર આપી રહ્યા છે. તો આની પરિસ્થિતિ પર તમે ક્રેડિટ સ્વિસના રિપોર્ટ્સ પર ખાસ ધ્યાન રાખો કે જ્યાં તમને અહીંયા અસર આવતી જોવા મળશે. અને ઈપીએસ એસ્ટિમેટ તેમણે 9-9 અને 1% 23-24-25 નાણાકીય વર્ષ માટે ઘટાડ્યા છે, જે યુએસની વીકનેસ છે તેને ફેક્ટરિંગ કરવા માટે. એટલે મેઇન યુએસ બિઝનેસમાં જે અસર આવી છે તેના કારણે તમને અહીંયા એક ઇમ્પેક્ટ આવતું જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ તમે જોઈ લો ખાસ મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેઇટનો કોલ 5099 લક્ષ્ય. તેમણે કહ્યું કે જે પહેલું ત્રિમાસિક છે તે ઓલમોસ્ટ મિસ થતું જોવા મળી રહ્યું છે, પણ બિગ પિક્ચર જે છે તે હજુ ઇન્ટેક્ટ છે. એટલે તેઓ પોઝિટિવ છે આના પર. અને તેમણે અહીંયા મેનેજમેન્ટનું નિયર ટર્મ ગાઈડન્સ છે તેના ઉપર પોતાનો ભરોસો જાળવ્યો છે. આથી તેઓએ અહીંયા ઓવરવેઇટનું રેટિંગ આપ્યું છે. નેક્સ્ટ હવે એસબીઆઈ લાઈફ પર આવી જઈએ આપણે. ત્યાં તમને નંબર્સ જે છે તે સારા આવતા જોવા મળી રહ્યા છે અને અનુમાનોને બીટ કરી અને એસ્ટિમેટ્સ આવતા જોવા મળી રહ્યા છે. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 67% તમને જોવા મળશે. 33.5 બિલિયનથી વધીને 55.9 બિલિયન સારું પ્રીમિયમ અહીંયા તમને જોવા મળશે. એપીઈસ તેમના જોશો તો તમને એન્યુઅલાઇઝ પ્રીમિયમ ઇક્વિપમેન્ટ એટલે કે જે છે 80% વધી અને 39 કરોડ રૂપિયા આવતા જોવા મળી રહ્યા છે. આ પણ એક સારો ગ્રોથ છે. વેલ્યુ જે ન્યૂ બિઝનેસની છે તે 130% વધી અને 8.8 બિલિયન તમને જોવા મળી રહી છે અહીંયાથી. એટલે આ પણ એક મેજર વાત છે. અને અનુમાનથી બહુ સારું જોવા મળી રહ્યું છે, કેમ કે અનુમાન 6.9-7.2 બિલિયન આસપાસનું આપણે લગાવ્યું હતું. આ સિવાય તમે વીએનબી માર્જિન્સ જોશો કે જે 665 બેઝિસ પોઈન્ટ્સ વધ્યા છે. બહુ મેજર વાત છે. અને 30.4% તમને જોવા મળશે અહીંયા વીએનબી માર્જિન્સ. એટલે સારા પરિણામો આવતા જોવા મળી રહ્યા છે. અનુમાનિત રેન્જ આપણે 23-27% લગાવી હતી. આ સિવાય તમે જુઓ એપીઈ પ્રોડક્ટ મિક્સમાં નોન પાર ઇન્ક્રીઝ થયા છે ઓલમોસ્ટ 47%, 30%થી વધીને. યુલિપના ઘટાડા જોવા મળી રહ્યા છે, 63%થી ઘટીને 47%. સોલ્વન્સી તેમની 2.15થી ઘટીને વધીને થઈ છે 2.21. એડિશનલ રિઝર્વ્સ તેમના 2.9 બિલિયનની પાસે પડ્યા છે પેન્ડેમિકને અસરને જોતા જૂન 30, 2022 પ્રમાણે. બ્રોકરેજ રિપોર્ટ્સ પર નજર કરી લો. તમને જોવા મળશે અહીંયા એસબીઆઈ લાઈફ પર ગોલ્ડમેન શેર્સ તરફથી બાયનું રેટિંગ અને 1400 લક્ષ્ય. તેઓ પોઝિટિવ છે અને નોન પાર સેવિંગ્સ મોમેન્ટમ જે છે તેના કારણે થઈને તેઓ અહીંયાથી ખુશ જોવા મળી રહ્યા છે. તો આને તમે ખાસ ધ્યાનમાં રાખો. વીએનબી એસ્ટિમેટ્સ તેમણે અહીંયાથી 11% કરી દીધા છે. 17%થી હવે 11%થી વધારીને 17% કરી દીધા છે. એટલે આ એક મેજર પરિસ્થિતિ.
સિટી તરફથી તમને અહીંયા જોવા મળશે બાયનું રેટિંગ 1665ના લક્ષ્ય, વધુ એક પોઝિટિવ રિપોર્ટ. પહેલું ત્રિમાસિક સ્ટ્રોંગ રહ્યું છે બધા જ ફ્રન્ટ્સ પ્રમાણે. એસબીઆઈ કી બેકબોન છે સ્ટ્રોંગ પર્ફોમન્સને પાછળ, એટલે આ એક પરિસ્થિતિ કે જેને ખાસ ધ્યાનમાં રાખો. અને એસબીઆઈ લાઈફ માટે મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેઇટ 1500ના લક્ષ્ય. તેઓએ કહ્યું છે કે અહીંયા જે વીએનબી 16% અનુમાનથી ઉપર આવ્યા છે તે ખાસ વીએનબી માર્જિનની અનુમાનથી ઉપરની પર્ફોમન્સને કારણે જોવા મળશે. વેલ્યુએશન્સ અટ્રેક્ટિવ છે, ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, આવી પરિસ્થિતિમાં તેઓ અહીંયાથી ખાસ પોઝિટિવ વ્યૂ આપી રાખ્યો છે. નેક્સ્ટ ટીવીએસ મોટર્સના નંબર્સને પણ જુઓ, સારા આવ્યા છે. બાકી બધી ઓટો કંપનીઓ કરતાં તો એટલે જ સારું પ્રદર્શન છે. 53 કરોડથી વધીને 320 કરોડનો તમને નફો જોવા મળશે. વાર્ષિક આવક 52.7% વધીને 6008 કરોડ થઈ છે, એટલે મેજર સુધારો તમને અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે જે એબિટા છે પર્ટિક્યુલરલી 273 કરોડથી વધીને 599 કરોડ થયા છે અને માર્જિન 7% વધીને 10% થયા છે, એટલે કે પર વ્હીકલ તેમનો પ્રોફિટ જે છે તેમાં સારો સુધારો છે. જે આ ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન છે, તેમણે કોસ્ટ પાસ ઓન કરી છે, આવી બધી પરિસ્થિતિમાં તેમને ફાયદો થઈ રહ્યો છે, ધ્યાન રાખીએ. બ્રોકરેજ રિપોર્ટ્સ, સૌથી પહેલાં સિટીએ સેલ કોલ આપ્યો છે 640ના લક્ષ્ય ટીવીએસ મોટર્સ માટે. પહેલું ત્રિમાસિક જે છે તે અનુમાનથી થોડું ઉપર જરૂર છે, પણ મેનેજમેન્ટ આઉટલુક અહીંથી પોઝિટિવ છે અને કંપની હજુ પણ સેલ એટલા માટે છે કારણ કે કોમ્પિટિટિવ લેન્ડસ્કેપ હવે થોડું ટફ છે. ટીવીએસ મોટર્સ માટે આવનારા દિવસો થોડા કપરા રહી શકે છે. કંપનીએ માર્કેટ શેર લોસ કર્યો છે. જે ડોમેસ્ટિક બાઇક સેગમેન્ટ છે તેની અંદર જે અપાચે ફિલ્મની ફેમસ સિરીઝ છે તેમાં થોડું વોલ્યુમ ઘટ્યું છે. અને સૌથી વધુ વલ્નરેબલ ટીવીએસ એટલા માટે છે કારણ કે નવા ઇવી પ્લેયર્સ જે સ્કૂટર સેગમેન્ટમાં આવી રહ્યા છે તેમાં હોન્ડાને વધુ અસર નહીં થાય, પણ ટીવીએસને સૌથી પહેલાં અસર થશે. તેમનું જે જ્યુપિટર મોડલ છે તેને સૌથી વધુ વોલ્યુમમાં અસર આવતી જોવા મળી શકે છે, એટલા માટે થઈને તેમણે અહીંયાથી સેલ કોલ આપ્યો છે. નેક્સ્ટ આવીએ આપણે વેદાંતા પર. અગેઇન નંબર સારા આવતા તમને જોવા મળ્યા છે. નફો 4.7% વધીને 4421 કરોડ રૂપિયા પર આવ્યો છે. તેમની આવક જે છે તે 36% વધીને 38251 કરોડ આવતી જોવા મળી રહી છે. તો મેજર નંબર સુધરતા જોવા મળી રહ્યા છે. નફા અને આવકની બંનેની અંદર સારો સુધારો છે. આ સિવાય એબિટા 1.7% વધીને 9826 કરોડ થયા છે અને માર્જિન્સ તમે જોશો જે ઘટ્યા છે. જે વોલેટિલિટી હતી મેટલ્સમાં ખાસ એના કારણે 34.4% ઘટી 25.7%. તો એમના માર્જિન્સને એક અસર પહોંચી છે જે થોડું ધ્યાન રાખીશું. આજના દિવસનું મારા તરફથી અંતિમ કાઉન્ટર પીએનબી, તેમના નફા પર નજર કરી લો. મેજર ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. 1023 કરોડથી ઘટી અને 308 કરોડ તમને અહીંયાથી જોવા મળશે. પણ સામે વ્યાજથી આવક તમે જોશો તો ત્યાં તમને 4.3% વધારો છે. 7542 કરોડ રૂપિયાનો તમને વ્યાજથી આવકનો એક આંકડો જોવા મળશે. એનપીએસ જોઈ લો જે ઘટી રહ્યા છે. 11.78% ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને આવ્યો છે 11.27% પર અને નેટ એનપીએ 4.80% ઘટી અને 4.28% થયા છે. તો આને ખાસ ધ્યાનમાં રાખો. કેશના નંબર્સ જોઈ લો. 92448 કરોડથી ગ્રોસ એનપીએ ઘટીને થયા છે 90167 કરોડ અને નેટ એનપીએ 34909 કરોડથી ઘટીને થયા છે 31744 કરોડ. એટલે ધીરે ધીરે અહીંયા એક કંટ્રોલ આવી રહ્યો છે, પણ આ વખતે નફો મેજર ઘટ્યો છે. એટલે આના કારણોની ખાસ આપણે ચર્ચા કરીશું કે પીએનબીના નંબર્સમાં શા માટે નફામાં થોડી અસર આવી છે. બાકી ઓવરઓલ નંબર્સ જે છે તમને સારા આવતા જોવા મળી રહ્યા છે.